પછી સરકારી મનુષ્ય આવ્યો. તેણે વિપ્રને કહ્યું કે ઘી સંતાડેલું કાઢી દો. વિપ્ર કહે, અમે સંતાડ્યું નથી, દેખ્યા વિના ક્યાંથી કાઢે? ત્યારે નિષ્કુળાનંદ મુનિએ દેખાડ્યું, તેથી વિપ્રે આવીને તેમને કાંડે બચકું ભર્યું. સરકારી મનુષ્ય વિપ્રને પકડી લીધો, હાથ બાંધી દીધા. શ્રીહરિને જઈને વાત કરી ત્યારે શ્રીહરિએ વિપ્રને છોડાવી અધિક ઘી અપાવ્યું. વિપ્રને પ્રસન્ન કર્યો અને બધાએ વિપ્રોને સંભળાવ્યું કે તમને પ્રસન્ન કરવા માટે અમે આ ચોરાશી કરી છે, માટે તમે ઘી ગોળ આનંદથી ફાવે તેટલા જમો, અમે તેમાં રાજી છીએ. તમારે મુખે ભગવાન જમે છે એમ જાણી જમાડીએ છીએ. તમે ભૂદેવ છો, માંસ મદીરા ચોરી વ્યભિચાર તમે કરતા નથી. ત્યાગી તો વિપ્રોના પણ ગુરુ કહેવાય, છતાં વિપ્ર થઈને ત્યાગીનું અપમાન કરે તેને કેવો કહેવાય? તે શાસ્ત્રમાં સમજતા હો તે બોલો. ત્યારે વિપ્રો બોલ્યા કે વિપ્રની રીતમાં રહે તે વિપ્ર કહેવાય, નહીં તો નેત્ર વિનાના મનુષ્ય જેવો છે. આપ તો ભગવાન છો, તે આ ચોરાસી કરી તે પરથી અમે જાણ્યું. શ્રીનગરની ચોરાસી કરવાની કોઈ હામ ભીડતું નથી. તમે તો એક પહોરમાં સામાન ભેગો કરી દીધો. તમે ધન તો રાખતા રખાવતા નથી. કરોડપતિ શાહુકારોએ ચોરાસી કરી નથી, પણ લોભના માર્યા ધન ભેગું કર્યા કરે છે. ચોરાસી કર્યા વિના ચોરાસીમાં ભટકે છે. તમે તો ચોરાસી મટાડનારા છો, છતાંય ઘણી ચોરાસી અને યજ્ઞ કર્યા. કેટલાય વિપ્રોને કન્યાદાન તથા ઉપવીત દેવડાવ્યા, કેટલાયને અન્ન વસ્ત્ર વાહનના દાન આપ્યા છે. તમારા સમાન કોઈ ત્યાગી નથી. અપાર ધન વાહન મળે છે, છતાં નિર્લેપ રહો છો, એમ સન્મતિ વિપ્રોએ કહ્યું. એક શ્રીમાળી વિપ્ર સીધાના બે ગાડા ભરીને પૂરમાં લઈ ચાલ્યો. સંતોએ ના પાડી, છતાં માન્યું નહીં. શ્રીહરિને વાત સંભળાવી ત્યારે શ્રીહરિ ગાડા પાછા લાવવા ઘોડા પર બેસી આગળ દરવાજે ઊભા રહ્યા. 40 સવારો સાથે હતા. નારુપંત નાના, ચીમનરાવ વગેરે 10-12 ગાયકવાડી ઘોડે સવારો હતા. ગાડા પાછા લાવ્યા. દિવસ ઉગતા સરકારના મનુષ્ય આવ્યા, તેમનો પણ ચોકો કરાવ્યો. લાડુ તૈયાર થયા. બે પહોર દિવસ નમ્યો ત્યારે પંક્તિ કરાવી. વિપ્રો જમતા નરનારાયણ અને સ્વામી નારાયણની જય બોલાવતા તાંબડી ભરી ભરીને લાડુમાં ઘી ફેરવતા, ઘીમાં લાડુ નરમ કરી સબડકે ખાતા. દાળ ભાતને કોઈ અડકતું નહીં. કંઠ સુધી જમીને પ્રસન્ન થયા. શ્લોક બોલી આકાશ ગજાવતા. પાછલી એક ઘડી દિવસ રહ્યો ત્યાં સુધી વિપ્રો જમ્યા. વિપ્રની બાઈઓ પણ જમી. શ્રીહરિ પોતાના તંબુમાં વિરાજમાન હતા. 4 ઘડી રાત્રિ જતા પલંગ પર ઉત્તર મુખે બેઠા હતા. ત્યાં લાલદાસ ભક્ત શ્રીહરિને સામાનનું નામું થયું હતું તે બતાવવા આવ્યા. ત્યારે દામોદર અને ભાણાભાઈને શ્રીહરિએ કહ્યું કે ગામોગામના હરિભક્તોને કહો કે કાલે અમે જવાના છીએ. પગે લાગવું હોય તો અત્યારે નિવૃત્તિ છે, ફરી આવો અવસર નહીં આવે. ત્યારે તે બંને જણે તે પ્રમાણે કહ્યું. તેથી સૌ આનંદ ભર્યા ભાવ પ્રમાણે પૂજા લઈને ચાલ્યા. 50 રૂપિયાથી આરંભી 1000 રૂપિયા સુધીની ભેટ જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે આપતા, જેથી ખર્ચ થયેલું તે બધું પૂરું થઈ ગયું. ઉપર 5 રૂપિયા વધ્યા. પછી શ્રીહરિ સુખેથી પોઢી ગયા. ધારેલી વાત નિર્વિઘ્ને પૂરી થઈ. બેસવાને માટે 2 મંચ તૈયાર કર્યા હતા. તેમાંથી પૂર્વના મંચ પર પહોર દિન ચઢતા શ્રીહરિ આવીને બેઠા. આંબલીની ઘાટી છાયા હતી. પશ્ચિમ મુખે શ્રીહરિ બેઠા. સભા થઈ. ફૂલના હારમાં મૂર્તિ ગરકાવ હતી. પાછલો 1.5 પહોર દિવસ રહ્યો ત્યારે પણ તેવી રીતે સભા કરી. તે વખતે ફકીર જેવા વેશમાં એક માણસ શ્રીહરિની સમીપે આવ્યો. એક કફની વિના પાસે કાંઈ હતું નહીં.
અને માથે એક વેંત લાંબા છૂટા કેશ હતા. 40 વર્ષની ઉંમર હતી. શ્રીહરિના દર્શન 4 ઘડી ઊભા રહીને કર્યા. દર્શન કરતા મટકું ભરતો નહીં. શ્રીહરિ પણ તેની સામું જોઈ રહ્યા. પરસ્પર કોઈ બોલ્યું નહીં. નેત્રની વૃત્તિથી પરસ્પર સમજી લીધું. શ્રીહરિ પાસે 10-12 કેળાની લૂમ આવેલી હતી. તે જોગીને આપી. કોઈ મુક્ત જેવા અકળ જોગી શ્રીહરિની મરજી લેવા આવ્યા હતા. તે મરજી લઈને ચાલ્યા ગયા. પછી શ્રીહરિ ચાલવા તૈયાર થયા. ઘી, ગોળ, આટો જ્યાં હતા ત્યાં આવીને જોયું તો હતો તેટલો ને તેટલો જથ્થો દીઠો. શ્રીહરિએ આનંદ મુનિને કહ્યું કે આ બધો સામાન સંભાળો, કામમાં આવે તેટલા સંત હરિભક્તોને મદદમાં રાખજો. વિપ્રોએ લાડુ કર્યા છે તે અડધો અડધ વધ્યા છે, તે સૌ સંઘને તથા પૂરના ભક્તોને જમાડજો અને વધે તો ભાતામાં આપજો. ખોખરા મહેમદાવાદના લોકોને તથા કોઈ અન્નારથી હોય તેને જમાડજો. એટલી વાત કરી વિપ્રો ફરતા 5 પ્રદક્ષિણા કરી પાર્ષદો સાથે શ્રીહરિ ચાલી નીકળ્યા.